वंदे श्री हरि कृष्ण राज चरणम् सर्वेश्वरम् स्वामिनम् माया पुरुष प्रेरकम् कलिमल प्रक्षालकम् शान्तिदम् श्रीशं चाक्षरनायकम् सुखकरम् दुःखार्णवोद्वारकम् वन्दे कारणकारणम् ऋषसुतम् मुक्तिप्रदम् धामदम् वन्दे मुक्तमुनीन्द्र पादकमलम् सदवृन्दचूडामणिम् आधारं च हरिप्रियं मुनिवरम् वैकुण्ठदासं तथा श्रीनारायण संज्ञकं च करुणा धाम प्रशान्ति प्रदं वन्दे श्री नन्दकिशोर स्वामी चरणं श्री पंच सेवाव्रतम् श्री पंच सेवाव्रतम् श्री पंच सेवाव्रतम् बोलो श्री स्वामी नारायण भगवान की जय श्री घनश्याम महाराज की जय श्री हरि कृष्ण महाराज की जय श्री ठाकुर जी महाराज की जय श्री सदगुरुदेव की जय तारीख 16 मे 2021 रविवार लोहेधाम न्यूजर्सी શ્રી મુક્ત મુનિ ચરિતમ કથાનો લાભ લઈ રહેલા લોહેધામ પરિવારના તમામ ભક્તોને જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ. મુક્ત મુનિ ચરિતમ અંતર્ગત શ્રી મુક્તાન સ્વામી ભુજમાં રૂપાબાને ઘેર ભિક્ષા માગવા બીજા દિવસે ગયા અને માજીએ પણ જણાવેલું હતું કે કાલે તમે આવજો, દીકરાને પૂછીને તમને વ્યવસ્થા કંઈક જવાબ આપીશ. સ્વામી રૂપાબાની ઘેરે ભિક્ષા માટે ગયા. રૂપાબા ભિક્ષા દેવા જેવા બહાર આવે છે દોટ મેલીને, તો પાછળ પાછળ કોણ આવે છે? સુંદરજી દીવાન અને એમના ભાઈ હેરેજી. આણે પણ દોટ મેલી જમવાનું પડતું મૂકીને, અને જ્યાં દોટ મેલે છે દોટ મેલીને જ્યાં સ્વામીના દર્શન કરે છે ને ત્યાં તો અહો નથી જોયા આવા સંત. આવા સંત ક્યાંય મેં જોયા નથી. દર્શન કરતા જ અંતરમાં શાંતિની અનુભૂતિ થાય છે. આશ્ચર્ય અહોમય ગરકાવમાં સુંદરજી દીવાન થઈ ગયા. પછી જ્યાં આવી રીતે આશ્ચર્યમય થઈ ગયા ને, અને હેરજીએ પણ કીધું, સુંદરજી, ઓ સુંદરજી ભાઈ, ઓ ભાઈ, 3-4 વાર એમને
ઝઘડ્યા એટલે આમ ઠોહો મારીને કીધું, ભાઈ ઓ ભાઈ તું આટલો બધો આશ્ચર્ય કેમ થઈ ગયો? ત્યારે સુંદરજી કહે કે ભાઈ આવા સાધુ મેં ક્યાંય જોયા નથી, અને એમ થાય છે કે સાધુના દર્શન હું કરતો જ રહું. એની વાત પાકી છે કે સ્વામી જેટલા પરમહંસ હતા મહારાજ વખતે હોય, કે જ્યારે સ્વામીની યાત્રા કે ત્યાં સદગુરુની શોધની યાત્રા હતી, સ્વામી એટલા બધા રૂપરૂપના અંબાર હતા ને, એની કોઈ વાત થઈ શકે એવી નથી, અવર્ણનીય છે. એની વાત પણ આપણે પૂર્વે જોઈ ગયા છીએ કે સ્વામી એટલા રૂપમાં હતા, તેજસ્વીમાન હતા, કાંતિમય હતા, ઉજ્જવલ હતા, કે જે કોઈ જોવે ને એ લોકો મોહિત થાય જ. એવા સ્વામી રૂપરૂપમાં અંબારતા. એમાં પણ ભારે જુવાની 28 વર્ષે સ્વામીને દીક્ષા પ્રાપ્ત થઈ હોય રામાનંદ સ્વામી થકી, અને એમાં પણ 29 કે 30 વર્ષની વય હોય, અને એ પણ રૂપરૂપના અંબાર હોય, અને એ પાછું રૂપનો અંબાર તો ખરા, પણ એમાં પણ સદગુણોની સૌરભ મહેકતી હોય તો કઈ વાત આખી અલગ છે ને. રૂપ હોય તો ગુણ ના હોય, ગુણ હોય તો રૂપ હોવું કંઈ જરૂરી નથી, પરંતુ રૂપ અને ગુણ બંનેનો સમન્વય જો હોય ને તો છે સદગુરુ શ્રી મુક્તાનંદ સ્વામી. એટલે સુંદરજી દિવાન ખૂબ આશ્ચર્યમય ને અહોભાવમાં આવી ગયા, અને હિરજીભાઈ પણ ઉઠાડ્યા, જગાડ્યા કે ભાઈ ભાઈ તું શું થયું, તને શું થયું? સુંદરજી કહે છે, ભાઈ મને એમ થાય છે કે સાધુના દર્શન કરતો જ રહો, માં જે કહેતી હતી ને એ સાચું જ કહેતી હતી. પછી રૂપાબાએ પણ એમના દીકરાએ કીધું, સુંદરજી, એમને પણ ઉઠાડ્યા, અને સુંદરજી બે હાથ જોડી સ્વામીની આગળ જે કહે છે આપણે સાંભળીએ. અહો નથી જોયા આવા સંત, આતા આ તો સીધા સરળ છે જંત, એમ વિચારી મનમાં પોતે બોલ્યા મુખથી વિનય સોતે. અને પછી સુંદરજી દિવાન સ્વામીને કહે છે, ક્યાંથી પધારો છો નિશ પાપ, કેમ ભોજમાં આવ્યા છો આપ, ક્યાંથી પધારો છો નિશ પાપ, કેમ ભોજમાં આવ્યા છો આપ, જેમ હોયા તેમ કહો તમે, જેમ હોયા તેમ કહો તમે, થાશે સાય કરશું જોયા મે. કેટલું સરસ કહે છે સુંદરજી દિવાન. સુંદરજી દિવાન એમ કહે છે કે સ્વામી આપ ક્યાંથી પધાર્યા છો, આપનું ભુજમાં આગમન કયા કારણથી થયું છે? સ્વામી આપના દર્શન અતિશય રમણીય છે, આપ બહુ મોટા સાધુ દેખાઓ છો, તો આપનો પરિચય પણ એવો હશે એવી હું આશા રાખું છું. કારણ કે વ્યક્તિને જોતા થોડોક તો ખ્યાલ તો આવી જાય કે આ વ્યક્તિ આમ હશે, ખ્યાલ આવી જાય કે ના આવી જાય ભગત? પણ આ તો મોટા હતા. એટલે સુંદરજી દિવાને કહે કે સ્વામી આપ ક્યાંથી પધાર્યા છો, આપને ભુજમાં આવવાનું કારણ શું? આપે આ ભુજને પાવન કર્યું,
સ્વામી તમારું નામ શું છે? આપ ક્યાંથી પધારો છો? જેમ હોય ને સ્વામી એવું જણાવો મને. આ માં ખૂબ આપની પ્રશંસા કરતા હતા. માએ જે મારી આગળ પ્રશંસા કરીને એ આજે મેં અનુભવ કર્યો. આપના દર્શન કરતા જ મને હૃદયમાં શાંતિ થઈ. તો મને ખૂબ ઈચ્છા છે હૃદયમાં જાણવાની કે આપ ક્યાંથી પધારો છો. અને ત્યારે સ્વામી જે કહે છે ને એ સાંભળવા જેવું છે. ત્યારે મુનિ બોલ્યા મીઠી વાણ, તમે સાંભળજો હે સુજાણ, અતિ સમર્થ સદગુરુ સ્વામી રામાનંદજી છે અંતર જામી. જો જો ખરા મુક્તાનંદ સ્વામી. સુંદરજી દીવાની એમ પૂછે છે કે સ્વામી આપ ક્યાંથી પધાર્યા છો, આપનું નામ શું છે એ તો જણાવો. ત્યારે મુક્તાનંદ સ્વામી ચાલુ કરે છે કે સાંભળો દીવાનજી, મારી વાત એકદમ ધ્યાનથી સાંભળજો ભાઈ. ત્યારે સ્વામી કહે છે, હું કેતા સદગુરુ શ્રી રામાનંદ સ્વામીનો શિષ્ય છું અને એ ગુરુદેવ મારા અંતરજામી કેતા ખૂબ મોટા છે, સર્વે વ્યક્તિઓને જાણે છે. એટલું જ નહીં, એ અમાપ છે, એ પાવનકારી છે અને લોકક્ષેમને અર્થે કેતા લોક કલ્યાણને માટે આ જગતમાં વિચરે છે. અને વિચરીને જે કોઈ મુમુક્ષુ હોય ને ભાઈ, એ મુમુક્ષુને કલ્યાણનો ઉપદેશ આપીને ભેટાડે છે શીઘ્ર રાધાપતિને. ગુરુદેવ અમારે એટલા મોટા છે, અમે એવા ગુરુદેવના સંત છીએ. અમારા ગુરુદેવના એવા અમે સંત છીએ. અમારા મોટા ગુરુભાઈ ભાઈ રામદાસ સ્વામી છીએ, એ અમારા ગુરુભાઈ અમારા ગુરુદેવની સાથે વિચરણમાં છે. અનેક સંતો અમારા ગુરુદેવની સાથે ત્યાં ગુજરાતમાં વિચરણ કરે છે અને ગુરુદેવની આજ્ઞાથી ભાઈ અમે અહીં ભુજ આવ્યા છીએ. આટલું જ્યાં બોલ્યા ને તો સુંદરજી દીવાનને એમ થવા લાગ્યું, આ સાધુ છે ને કઈ, આ સાધુ અહમ રહિત છે, આ સાધુ માનતી રહિત છે એવો મને અનુભવ થાય છે. એનું જો કોઈ કારણ હોય ને, સુંદરજી દીવાન તો બહુ મોટા રાજાના દીવાન અને ખૂબ સુખી પણ હતા, ધનાઢ્ય પણ હતા. સત્સંગીજીમાં વર્ણન પણ આવે છે, એ આપણે લેશું. સુંદરજી જીવન દીવાન એટલું સમજો ખૂબ મોટા હતા. રાજાના દીવાન હોય કે થોડા કંઈ દુઃખી હોય, ભગત દુઃખી હોય ના હોય, ક્યારે બહુ મોટા સુખી હતા, બહુ ધનાઢ્ય હતા, એટલે બુદ્ધિશાળી હતા. પાછા સુંદરજી દીવાન કે એમ નહોતા કે ખાલી આમ બેહી ગયા, નહીં, એમ સુંદરજી દીવાન બુદ્ધિમાં બુદ્ધિશાળી હતા. તરત જ એમને અંતરમાં અને બુદ્ધિમાં પ્રકાશ થયો. આ સાધુને પૂછ્યું કે તમારું નામ શું છે અને એ સાધુએ સૌ પ્રથમ પોતાના ગુરુદેવનું નામ આપ્યું, પોતાના ગુરુભાઈનું નામ આપ્યું. એવું જ્યાં વિચારે છે ને તરત જ સ્વામી કહેવા લાગ્યા, ભાઈ અમે ગુરુદેવની આજ્ઞાથી અહીં વિદ્યા અભ્યાસ માટે ભુજમાં આવેલા છીએ અને અમે ગુરુદેવની આજ્ઞાથી રામવાડીમાં ત્યાં રહેતા હતા, પરંતુ ત્યાં ઉત્પાતને કારણે ભણવામાં ખૂબ ખલેલ પહોંચતી હતી. પાઠશાળાએ અમે
જઈ નતા શકતા. ક્યારેક પાઠ થાય, ક્યારેક પાઠ ન થાય, ક્યારેક આશ્રમમાં જમવા મળે, ક્યારેક ન મળે, ક્યારેક ઉત્પાદ કેવો ઘણો બધો થતો હતો. એ તો ઠીક છે ભાઈ, એ તો શ્રી હરિની જેવી ઈચ્છા હોય ને એવું થતું હોય છે ભાઈ. પરંતુ આપે મને પૂછ્યું હું કોણ છું. હું ગુરુદેવ રામાનંદ સ્વામીનો શિષ્ય, કેતા એનો શિષ્ય છું. અમારા ગુરુભાઈ ગુરુદેવની સાથે રહે છે, અને આ મારી સાથે છે ને આ દેવાનંદ સ્વામી છે. એ બહુ મોટા સંત છે ભાઈ, બહુ મોટા સંત છે. આ સંતને કારણે મને અહીં ગુરુદેવની આજ્ઞાથી રહેવા મળ્યું છે ને, એવું મારી જાતને ધન્યભાગ્ય સમજું છું ભાઈ. અમે ઘણા દિવસથી કહેતા આપના માતુશ્રી અમને ભિક્ષા મોકલતા હતા, અને અમે પણ કાલે પછી આવ્યા હતા ભિક્ષા લેવા. માજી ખૂબ ભિક્ષા આપી અને કીધું હતું કાલે આવજો, દીકરાને વાત કરીશ, આપને વાત ખ્યાલ પણ હશે દીવાનજી. અને ત્યારે સુંદરજી દીવાન કહે, આ સાધુને હું પૂછું છું કે તમારું નામ શું છે. અને સાધુએ તરત વાતને એવી રીતે દોરી મેલો, હું ગુરુદેવ રામાનંદ સ્વામીનો છું, ગુરુદેવ બહુ મોટા છે અને લોક્ષમાર્થે આ પૃથ્વીમાં વિચરણ કરે છે. આ મારા ગુરુભાઈ છે, બીજા ગુરુભાઈ ત્યાં છે, ભક્તો ત્યાં છે. આ સાધુ એનું નામ નથી કહેતા. તો કેટલા એ સંત મોટા છે કે પોતાના નામની પણ નથી પડી. આ સુંદરજી દીવાનને બુદ્ધિમાં પ્રકાશ થયો, આ ખરેખર ઓલ્યા પુરુષ છે, બહુ મોટા પુરુષ છે. મને તો ખ્યાલ હતો, દર્શન કર્યા ને હૃદયમાં શાંતિ થઈને આ બહુ મોટા છે. હવે એ વાતની ખાતરી નહીં, હવે 100% પાક્કી વાત છે, આ સંત વાસ્તવિક છે. આવો નિશ્ચય સુંદરજી દીવાનને થઈ ગયો. અને ખરેખર એ જોઈને સંતને નામ પૂછે છે તો પોતાનું વૃત્તાંત કહેતા હું કોનો છું એ વર્ણન કરે ને એ મહત્વનું છે. આમાંથી શીખવા જેવું છે કે સ્વામીનો દ્રષ્ટિકોણ કેવો હતો, મુક્તાનંદ સ્વામીનો દ્રષ્ટિકોણ કેવો હતો, કેવો હતો. સ્વામીએ એમ કીધું કે હું ગુરુદેવ રામાનંદ સ્વામીનો છું, અને એ રામાનંદ સ્વામી ખૂબ મોટા છે. એ શું આપણને કહેવા માગે છે સ્વામી, શું કહેવા માગે છે? મુમુક્ષુ કેતા જે શિષ્ય હોય એ કેવો હોવો જોઈએ, કેવો હોવો જોઈએ? શિષ્ય ચાર પ્રકારના હોય, કેટલા ભગત? ચાર પ્રકારના. એક ગેસોલિન જેવા, બીજા કપૂર જેવા, ત્રીજા તમે કહી દો. ચાલો ત્રીજા કોલસા જેવા, અને ચોથા ભીંજાયેલા લાકડાના ટુકડા જેવા. યાદ રહ્યા ચાર? જે સારામાં સારો શિષ્ય હોય ને એ પેટ્રોલ અથવા જે વિમાનના બળતણ માટે ગેસોલિન જેવું હોય. કેવું હોય? વિમાન હોય ને, પ્લેન હોય, એ પ્લેનના બળતણ માટેના ગેસોલિન જેવો છે. સારામાં સારો જે શિષ્ય હોય ને એકદમ અનુવૃત્તિ ધારક, સત્પુરુષને સંપૂર્ણ રૂચિને જાણી શકતો હોય. આમ તો મોટા સત્પુરુષની ભગવાનને રૂચિ પારખવી અઘરામાં અઘરી જ છે, છતાં પણ એને નજીક પહોંચી ગયો હોય એવો શિષ્ય. એ પ્લેનના બળતણ માટેના ગેસોલિન જેવો છે, જે ઘણા બધા દૂર અંતરે રહેતો હોય શિષ્ય, ગમે એટલો દૂર રહેતો હોય, પરંતુ ગુરુની આજ્ઞાને, ગુરુની રૂચિને, ઠાકોરજી મહારાજની ઈચ્છાને જાણી જાય, અને સદગુરુની રૂચિને જાણી જાય, સદગુરુની આજ્ઞાને માણી જાય ને, એ સારામાં સારો શિષ્ય કહેતા ગેસોલિન જેવો છે. આ તમને કહી દીધું. અને બીજો શિષ્ય છે, કેવો છે ભગત? કપૂર જેવો. કેવો? બીજો વર્ગનો જે શિષ્ય છે કપૂર જેવો છે,
એ કપૂર છે ને, કપૂર કેવું હોય, અગ્નિનો સ્પર્શ થાય તો જ હળગે, નકર હળગે, ગમે એટલું ખૂણાવે, સ્મેલ આપે, પરંતુ અગ્નિ એને તણખો મેળો તો જ એ પ્રજ્વલિત થાય વધારે. તો એને છે ને અગ્નિનો સ્પર્શ થતાં જ સળગી ઉઠે છે કેતા. એવી રીતે એ શિષ્યને જો ગુરુનો સ્પર્શ થતા કેતા એને કહે ને, ત્યારે એને અંતરાત્મા જાગે, એને કહેવું પડે કે આમ છે બેટા, એમ કહેવું પડે. અને ત્યારે એ ઊભો થાય ને, ત્યારે એનામાં જે આધ્યાત્મિકતાની જિજ્ઞાસા પ્રગટે ને, એ કપૂર જેવો શિષ્ય કહેવાય. કેવો કહેવાય? કપૂર જેવો. અને ત્રીજો છે કોલસા જેવો. એ કોલસા જેવો કેવો હોય? કાળો તો હોય, પણ એને છે એના સૂતેલા અંતરાત્માને જગાડવા માટે ગુરુને સારો એવો પ્રયત્ન કરવો પડતો હોય. કેવો કરવો પડતો હોય? ગુરુને ખૂબ પ્રયત્ન કરવો પડતો હોય. એટલો બધો ગુરુને પ્રયત્ન કરવો પડે, એટલો બધો પ્રયત્ન કરો ને, ત્યારે માંડ માંડ એનો અંતરાત્મા ચૈતન્ય થાય. એનો અંતરાત્મા ચૈતન્ય થાય. ચૈતન્ય કહેતા એને આધ્યાત્મિકના થોડી એવી ગતિ થાય. કેવું પડે? ઘણું કહીએ ને ત્યારે ઊભો થાય એવો હોય. અને ચોથો છે ભીંજાયેલા લાકડાના ટુકડા જેવો. એના ઉપર ક્યારેય ગુરુનો પ્રયત્ન સફળ કેતા, પ્રયત્ન કામયાબ નીવડે જ નહીં, ક્યારે નહીં. સદગુરુ છે એ તો સારા ઉપર એ વર્ષે છે કેતા, ગેસોલિન ઉપર એ વર્ષે છે, કપૂર ઉપર એ વર્ષે છે, અને કોલસા ઉપર એ વર્ષે છે, ભીંજાયેલા લાકડા ઉપર એ વર્ષે છે. એ તો મુમુક્ષુમાં જેવી તાકાત હોય એવી એ ઠાકોરજી મહારાજનો રસ લઈ શકે અને સદગુરુનો રાજીપો લઈ શકે. તો ચોથા નંબરનો જે શિષ્ય છે ને, એ ભીંજાયેલા લાકડાના ટુકડા જેવો હોય. એના ઉપર ગુરુનો કોઈ પ્રયત્ન કામયાબ નીવડે નહીં. ગુરુ એના માટે કંઈ પણ કરે ને, તે હંમેશા માટે ઠંડો નીરસ જ રહે. ભીંજાયેલું લાકડું કેવું હોય? હળગે જ નહીં, વાલગે જ નહીં. કેટલાય તમે પેટ્રોલના છે કે પછી કેરોસીનના છે, ડબલા ઠાલો ત્યારે એ થાય પાછું. પણ આ જે ચોથા નંબરનો શિષ્ય એવો હોય કે ને, ગુરુ એના માટે કંઈ પણ કરે ને, તો હંમેશા ઠંડો નીરસ જ રહે. અને એનું જીવન એવું હોય કે ગુરુના શબ્દ એક કાનેથી નાખી અને બીજા કાનેથી નીકળી જાય, આવું હોય. હવે આપણે અંતરાત્મામાં તપાસ કરવાનો કે બળતણમાં આવીએ, ગેસોલિનમાં આવીએ છીએ, કે કપૂરમાં આવીએ છીએ, કે પછી કોલસામાં આવીએ છીએ, કે ભીંજાયેલા લાકડામાં આવીએ છીએ. લાકડામાં આવે છે. મુક્તાનંદ સ્વામી કેવા હતા? મુક્તાનંદ સ્વામી કેવા હતા? મુક્તાનંદ સ્વામી શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ, ઉત્તમ મધ્યમ ને કનિષ્ઠ હોય, કનિષ્ઠ મધ્યમ ઉત્તમ એની કરતા પણ સર્વે હોય તો મોટું કયું? શ્રેષ્ઠ તત્વ. શ્રેષ્ઠ તત્વ કે શ્રેષ્ઠ તત્વ હતા કોણ? મુક્તાનંદ સ્વામી. કારણ કે મુક્તાનંદ સ્વામી નું જીવન તમે જુઓ, જ્યારથી યાત્રા કરી, ગુરુદેવે ચિઠ્ઠી લેવા મોકલા, મૂળુબેન હળ આપવા મોકલા, તરત દીક્ષા આપી, દીક્ષા આપીને દસ થોડાક દિવસ રહ્યા અને તરત જ ક્યાં મોકલી દીધા? ભુજ રે મોકલી દીધા. પણ ભુજ મોકલીને પણ ગુરુદેવની એક પણ ફરિયાદ કર્યા વિના રસ્તો માર્ગ બનાવતા હતા ને, કલ્યાણનો નવો. ગુરુદેવનું શિવ રુચિ છે, ગુરુદેવની આજ્ઞા, બસ એની એક જ હતી આજ્ઞા કે મુક્તાનંદ આપણે ભણવાનું છે. બસ એ આજ્ઞા કરી દીધી હતી ને, તો દૂર થકા પણ ગુરુદેવના અભિપ્રાય જાણતા હતા. આને કહેવાય શિષ્ય, આને કહેવાય મુમુક્ષુ. નહીતર મુક્તાનંદ સ્વામી તો સર્વોપરી સંત, એને કઈ હોય? એને પ્રથમ દિવસ સાધુ શોભા કહેતા, સાધુતા વાળા, મહિમા વાળા, કથા વાર્તા કરી જાણે, સાર અસાર કરી જાણે, પૂરું બધું જ જાણતા હતા. છતાં પણ જ્યારે આ બ્રહ્માંડમાં આવે છે ને, ત્યારે કેવો નાતો એક સદગુરુ સાથે શિષ્યનો હોવો જોઈએ, એ બહુ સરસ પાત્ર ભજવ્યું છે સ્વામી. સ્વામીનું જીવન જુઓ, સ્વામીના દ્રષ્ટિકોણ જુઓ. આજે દ્રષ્ટિકોણ ઉપર વાત કરવી છે આપણે કે સ્વામી આટલા દૂર છતાં એ ટકી રહેતા હતા, એનું કારણ શું હતું? ભગત શું કહ્યું કારણ તું? એનું કારણ જો કોઈ હોય ને, તો ગુરુદેવની રુચિ કેતા,
ગુરુદેવના વિચારથી એ જોતા હતા, ગુરુદેવના વિચારથી એ ચાલતા હતા. મુક્તાનંદ સ્વામીને કોઈ પોતાનો નિજ વિચાર, કોઈ નિજ દ્રષ્ટિકોણ નહોતો. મુક્તાનંદ સમર્પણ ગજબનું હતું, ગજબનું. સમર્પણ એટલે, સમર્પણ એટલે આપણા અભિમાન માંથી સંપૂર્ણ છુટકારો. આપણા ક્ષુલ્લક વિચારો હોય કે મંતવ્ય હોય એનાથી છુટકારો. આપણી સ્વાર્થી એષણાઓ હોય કે આપણા ગણ ગમા અણગમામાંથી છુટકારો. આ બધું જ શું કહેવાય, સમર્પણમાં બાધક છે. બધું જ, બધું જ બાધક છે. જ્યારે ગુરુદેવની આજ્ઞા પાડીએ ને ત્યારે બધી જ વસ્તુઓ આડી આવતી હોય છે. ક્ષુલ્લક વિચારો, નિજ અભિમાનો, નિજ અભિમાન કે નિજ મંતવ્યો, પોતાનું અભિમાન, ગમો અણગમો, આ બધી જ વસ્તુ છે ને અવરોધક છે. શેમાં? ગુરુની આજ્ઞા પાડવામાં. અને ગુરુની અને મુમુક્ષુની વચ્ચે જો કોઈ ઈટની દિવાલ બનતી હોય ને તો બધે ક્ષુલ્લક વિચારો, બધે ક્ષુલ્લક વિચારો. અને જ્યારે સદગુરુની કૃપા ઉતરે ને ત્યારે બધું થતું હોય છે. આ મુક્તાનંદ જીવનમાં એ જ હતું, ગુરુદેવની કૃપા સંપૂર્ણ ઉતરી ગઈ હતી, ઉતરી ગઈ હતી. કારણ કે એવું પાત્ર ભજવતા હતા. અને જ્યાં સુધી ગુરુની કૃપા ન થાય ને ત્યાં સુધી બધું અઘરું અઘરું ને અઘરું. ઠાકોરજી મહારાજની કૃપા અને સદગુરુની કૃપા મેળવતા પહેલા એની માટેની શિષ્ય લાયકાત મેળવવી પડે. અને જ્યારે આપણામાં લાયકાત હોય ને ત્યારે ઠાકોરજી મહારાજની કૃપા અને સદગુરુની કૃપા ઉતરતી હોય છે. અને ઠાકોરજી મહારાજની કૃપા અને સદગુરુની કૃપા એની ઉપર જ ઉતરતી હોય છે. જે ત્રિષિત હોય કેતા, જે તૃપ્ત ન હોય કેતા, જે ભૂખ્યો હોય એની ઉપર હોય. ગુરુની કૃપા એમને જ પ્રાપ્ત થાય છે જેમના જીવનમાં સંપૂર્ણપણે એમણે એવું જ માનેલું હોય કે મારું જીવન તમને વેચાણ છે, હું એમને સમર્પિત છું. અને જ્યારે એવું થઈ જાય ને જીવન ત્યારે બધું થતું હોય છે, વિના ન થાય, ન થાય. એક વાત યાદ રાખવા જેવી છે, શિષ્યનું ગુરુને સમર્પણ અને ગુરુની શિષ્ય ઉપર કૃપા આ બંને એકબીજા સાથે જોડાયેલા છે. શું ભગત? શિષ્યનું ગુરુને સમર્પણ, શિષ્ય ગુરુને સમર્પણ થાય, ઠાકોરજી મહારાજને સમર્પણ થાય, સદગુરુને સમર્પણ થાય, બરાબર. અને ગુરુની શિષ્ય ઉપર કૃપા આ બંને એક સાથે, કૃપા અને સમર્પણ આ બંને એક સાથે વણાયેલા છે, આ બંને એક સાથે વણાયેલા છે. સમર્પણ કૃપાને નજીક લાવે છે, સમર્પણ કૃપાને નજીક લાવે છે. શિષ્ય જો વાસ્તવિક રીતે 100% સમર્પિત, ઠાકોરજી મહારાજને સમર્પિત થાય અને પોતાના ગુરુ પરંપરાને સમર્પિત થાય દિવ્ય રીતે, અને પોતાના પ્રગટ સદગુરુને સમર્પિત થાય, પોતાના સાધ સંત અને ભક્તને સમર્પિત થાય ને તો કૃપા નજીક આવે, આવે અને આવે. અને કૃપા છે એ સમર્પણને પૂર્ણ કરે છે, સમર્પણને પૂર્ણ કરે છે, પૂર્ણ કરે છે. અને જ્યાં સુધી સદગુરુની કૃપા અને ઠાકોરજી માની કૃપા ન થાય ને ત્યાં સુધી મોક્ષનો માર્ગ ખુલે નહીં, ખુલે નહીં ને ભગત, ખુલે નહીં. હા, પૂજ્યપાદ ગુરુજી ઘણીવાર કહે છે કે સદગુરુ એવું નથી કે કાળા કપડામાં કે લાલ કપડામાં કે ધોળા કપડામાં જો, એવું નહીં. કોઈ પણ વસ્ત્રમાં, વેશભૂષામાં સદગુરુ હોય, હોય, હોય. એવું નથી પ્રસિદ્ધિને પામેલા એ સદગુરુ હોય અને જે પ્રસિદ્ધ પામેલા ન હોય એ સદગુરુ ન હોય, એ કાંઈ એની સાથે લેવા દેવા નથી, એવું નથી હોતું. કોણ આધ્યાત્મિકતા તત્વને વરી ગયું છે સંપૂર્ણ રીતે, કોણ ભગવાનની નજીક જઈ ચૂક્યું છે એની ઉપર ડિપેન્ડ હોય છે, એની પર ડિપેન્ડ હોય છે. વેશભૂષાથી કઈ નક્કી થતું નથી. મુક્તાનંદ સ્વામી આ વાતને સંપૂર્ણપણે જાણતા હતા યાત્રામાં, યાત્રામાં.
એને રામાનંદ સ્વામીમાં દ્રષ્ટિ ક્યારે ઠરી? જાપાને. જ્યારે જાપો ખોલ્યો અને જાપા ખોલતા જ સદગુરુના દર્શન થયા અને સ્વામીની દ્રષ્ટિ એકદમ અંતરમાં આનંદ આનંદ છવાઈ ગયો. એનું જો કોઈ કારણ હોય ને, મુક્તાનંદ સ્વામી પારખી ગયા કે આ વાસ્તવિક સંત છે. શું રામાનંદ સ્વામીને એટલો મોટો શિષ્યનો વર્ગ હતો? શું રામાનંદ સ્વામીને એટલો મોટો શિષ્યનો વર્ગ કે સાધુનો વર્ગ કે શિષ્યનો ભક્તોનો વર્ગ કે એટલા મોટા 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 મંદિરો કે એટલી મોટી મહંત એવું હતું? મુક્તાનંદ સ્વામી જે રીતે શામદાજી મહારાજ પાસે રહ્યા અને શામદાજી મહારાજનું જેટલું મોટું નામ હતું અને બધું જાણતા હતા અને એટલા મોટા મોટા રાજાઓ નમતા હતા અને એટલા ધનાઢ્ય હતા અને એટલા બધા આશ્રમ હતા અને શિષ્યો હતા, રામાનંદ સ્વામી તો એ પ્રકારના હતા નહીં. અને એનું કારણ હોય તો મુક્તાનંદ સ્વામી ખ્યાલ આવી ગયો કે વાસ્તવિક આ સંત છે, એટલા માટે ત્યાં મુક્તાનંદ સ્વામીની દ્રષ્ટિ ઠરી ઠરી દર્શન થતાની સાથે જ. એને દર્શન કર્યા ને તરત શ્વેતાંબરીમાં રામાનંદ સ્વામી દર્શન કર્યા ને અંતરમાં શાંતિ થઈ, નહીં આ વાસ્તવિક સંત છે, વિતરાગી છે, આની પાસે મારું બધું જ પૂર્ણ થઈ ગયું. હવે આમને હું છોડીશ નહીં, હવે આમને હું નહીં છોડું. તો કેટલા મુક્તાનંદ સ્વામી વિચક્ષણ કહેવાય ભગત? કહેવાય કે ના કહેવાય? સાધુ અસાધુ જાણા કહેવાય કે ના જાણા કહેવાય? મુક્તાનંદ સ્વામી વેશભૂષાથી નક્કી કર્યું? જો મુક્તાનંદ સ્વામી વેશભૂષાથી નક્કી કર્યું હોય ને તો શામદાજી મહારાજમાં આટલી મોટી મહંતા મળી હોય ને, મોટા મોટા રાજાઓ નમતા હોય તો ત્યાં રહી જાય. મુક્તાનંદ સ્વામી વેશભૂષાથી સદગુરુને નહોતા વરેલા, મુક્તાનંદ સ્વામી પ્રગટ અનુભવને આધારે વરેલા હતા. એક વાત કહું તમને, વ્યક્તિની વેશભૂષાથી મોટું નથી થવાતું, એનાથી સદગુરુ પણ નથી હોતું. એ કેટલા ભગવાનના વરેલા હોય છે એના માટે એક સરસ દ્રષ્ટાંત આપું. એક ગામ ખૂબ પ્રસિદ્ધ હતું, એક ગામમાં પણ ગુરુકુલ હતું, એક ગુરુકુલ પણ અતિશય પ્રસિદ્ધ હતું. એમ એક મહાત્મા રહેતા હતા ને, વિદ્વાન ખૂબ હતા અને સાધારણ એકદમ જીવન વ્યતીત કરતા હતા. કઈ રીતે? એકદમ સાદું સરળ ને એકદમ સાધારણ જીવન વ્યતીત કરતા હતા એ વિદ્વાન. એટલે એમની પાસે એક દિવસ છે ને, એક ગુરુકુલનો શિષ્ય એમની પાસે આવ્યો. કોણ આવ્યો? એક ગુરુકુલનો શિષ્ય એમની પાસે આવ્યો અને ગુરુને પૂછ્યું કે ગુરુદેવ, તમે આટલા ઘણા બધા વિદ્વાન છો અને ધારો તો તમે આજીવિકા બહુ મોટું મેળવી શકો એમ છો તમે, અને તમારા કારણે જ આ ગુરુકુલમાં દૂર દૂરથી તમારી પાસે વિદ્યા ભણવા આવે છે અને એ પાછા તમારા શિષ્ય બહુ મોટા મોટા પણ પાછા છે, તો તમે સુખી થઈ શકો એમ છો, તમે ખૂબ મોટા ધનાઢ્ય થઈ શકો એમ છો, તો ગુરુદેવ તમે આ સાધારણ જીવન કેમ વ્યતીત કરો છો? તમે શું કીધું? તમે આ સાધારણ જીવન કેમ વ્યતીત કરો છો? એકદમ સાદા સિમ્પલ કપડાં પહેરો છો ગુરુદેવ તમે. આ શિષ્યએ શું કીધું કે ગુરુદેવ, તમે એકદમ સાદા કપડાં પહેરો છો, આવા કપડાં કંઈ પહેરાતા હશે? તમે આટલા સુખી થઈ શકો એમ છો તો એક ઝૂંપડપટ્ટીમાં તમે રહ્યો છો અને એક સાદી ડોલમાં તમે સ્નાન કરો છો અને એક લીપણ જેવા તમે એની ઉપર તમે બેસો છો, કોઈ તમે વ્યવસ્થા પોતા માટે કરાવતા નથી, સાદું જીવન જીવો છો, સાધારણ જીવન જીવો છો, તો મને કંઈ ખબર નથી પડતી, તમે બહુ મોટા વિદ્વાન છો, દૂર દૂરથી તમારી પાસે આવે છે, મેં તમને ક્યારે સારા કપડામાં જોયા નથી. અને ત્યારે આવી વાત શિષ્યની સાંભળીને છે ને ગુરુએ કીધું કે તું મારું એક કામ કરીશ? હું કીધું તું મારું કામ કરીશ? હા ગુરુદેવ, હું તમારું કામ કરીશ, મારે તો કરવું જ પડે ને તમારું. કે સારું, ચાલ બેટા, હું તને અંગૂઠી આપું છું ને, એ અંગૂઠી તારે વેચવા જવાનું છે. શું કીધું? આ અંગૂઠી વેચવાની છે અને એ વેચીને એના બદલામાં તારે એક સોનાની અશરફી લાવવાની છે, એટલે લગડી જેવું તમારે લાવવાનું છે. શું કીધું શિષ્યને? આ તને અંગૂઠી આપું છું, આ અંગૂઠી તને આપું છું, આના બદલે તારે સોનાની અશરફી લાવવાની છે. એટલે આ શિષ્ય કીધું, હા ગુરુદેવ તમે જેમ કહો એમ. એટલે આ ગયો, બધી જ બજારોમાં ગયો, ફેરો આ વેચવા માટે બજારમાં ગયો.
શાકભાજીની લારી આવે તો એને પૂછી કે આ વીટી હું તમને આપું છું, તો આના બદલામાં તમે મને એક સોનાની અશરફી આપો. લારીવાળા પાસે જાય, દુકાનદારો પાસે જાય, વેપારીઓ પાસે જાય, બધા પાસે ગયો, પણ કોઈ એની વીટી રાખી શક્યું નહીં. કોઈ એટલે કોઈ રાખી શક્યું નહીં. એટલે વીટી લઈને પાછો ક્યાં આવ્યો? આશ્રમમાં આવ્યો. અને આશ્રમમાં આવ્યો એટલે ગુરુદેવ નિત્યવિધિ પૂર્ણ કરીને આવતા હતા. શિષ્યને જોયો કે બેટા તું આવી ગયો? હા ગુરુદેવ હું આવી ગયો. શું થયું બેટા? તારો ચહેરો ઉદાસ દેખાય છે, કંઈ ખબર નહીં પડતી. મેં તને વીટી આપી તેનું શું થયું? કોઈ રાખી તું લાવ્યો સોનાની અશરફી? તે ગુરુદેવ આ કોઈ રાખતું જ નથી વીટી તમારી. આ ગુરુદેવ તમારી કોઈ વીટી રાખતું જ નથી. મેં ઘણી બધી ઘણો બધો મેં પ્રયત્ન કર્યો પણ કોઈ આ વીટી રાખતું નથી. ત્યારે ગુરુદેવ કે બેટા સાંભળ, આ વીટી લઈને છે ને તું સોનીની ઝવેરાતની દુકાને જા, અને ઝવેરાતની દુકાને જા અને કે આ તમે રાખો, આના બદલે મને સોનાની અશરફી આપો. એટલે આ કે ગુરુદેવ હવે કોઈ વેપારીઓ નથી રાખી, નથી લારીવાળા રાખી, નથી દુકાનદારવાળા રાખી, કોઈ રાખી નહીં, મોટા મોટા માણસોને મળે તો તમે આ આ સોનીની દુકાનો શું રાખવાનો? બેટા તું મારી વાત તો માનતો ખરા, જાતો ખરા. એટલે આ તો ગયો સોનીની ઝવેરાતની દુકાને ગયો ને, પેલી દુકાને ગયો જે હીરા માણેક ને છે ને, આ વીટી આપી દુકાનદારને સોનીને કે આના બદલા મને સોન મને હોનાની અશરફી આપો. આ હોની એ છે ને વીટી જોઈને એ નજર અંદાજ પણ લખાવી ના શક્યો, કેતા કિંમત પણ ના લગાવી શક્યો. આને કીધું કે ભાઈ મારી પાસે એટલા બધા પૈસા નથી કે હું તને આના બદલામાં કેતા આના બદલામાં તને આની આના બદલામાં તને બહુ મોટું સોનું આપી શકું. મારી પાસે એટલી બધી કિંમત નથી, મારી પાસે એટલા બધા પૈસા નથી, મારી પાસે એટલું સોનું નહોતું. એટલે આને એમ થયું કે આ સોની આને પછી એટલું સોનું આ વીટીમાં કંઈ છે નહીં, અને આને પછી એટલું નહીં હોય, હું તો આ ગરીબ છે. એટલે કીધું હાલ બીજી દુકાને જાઓ. એટલે બીજી દુકાને ગયા એ. એટલે બીજી દુકાને જઈને છે ને આ વીટી આપી સોનીને કે આ વીટીના બદલે મને કે સોનાને અશરફી મળે ખરા, પૈસા મળે ખરા. એટલે સોનીએ ઝવેરાતે કીધું કે સાંભળ, આ વીટીની કિંમત હું તને આપી શકું એમ નથી. આ વીટી અણમોલ છે, આ વીટીને હું પણ ખરીદી ન શકું એટલી કિંમતી છે. અને ત્યારે આની આંખ ખુલી અને આંખ ખુલે ને અને ક્યાં આવ્યો એ? ગુરુદેવ પાસે આવ્યો. ગુરુદેવ પાસે આવ્યો અને ગુરુદેવ પૂછ્યું કે બેટા શું થયું? બેટા શું થયું? ત્યારે કે ગુરુદેવ આ વીટીની કોઈ કિંમત આંકી શકાતી નથી, આ વીટીની કોઈ કિંમત આંકી શકાતી નથી. ત્યારે ગુરુદેવે કીધું બેટા બસ જીવનમાં એવું છે, વેશભૂષાથી કોઈની કિંમત આંકી શકાતી નથી, પરંતુ એનામાં કેટલું આધ્યાત્મિક તત્વ જડાયેલું છે, એ કેટલો ભગવાનને વરેલો છે, એ કેટલી બીજાને અનુભૂતિ કરી શકે છે ને એના ઉપર ડિપેન્ડ હોય છે. બેટા સાંભળ, એ ગુરુદેવ સાચા હોય છે. શું કીધું? અને ત્યારે શિષ્યની આંખ ખુલી અને સમર્પિત થયો 100%. અને ખ્યાલ આવી ગયો કે વેશભૂષાથી કઈ મહત્વ નથી, એનામાં કેટલું જ્ઞાન છે, એનામાં કેટલી ભક્તિ છે, એ કેટલા ભગવાનને વરેલા છે ને એનું પણ ડિપેન્ડ છે. એમ મુક્તાનંદ સ્વામીનું જીવન તમે જુઓ, આટલી બધી યાત્રા કરી પણ કોઈ જગ્યાએ વેશભૂષાથી જોઈને સદગુરુને વરેલા હોય કે ધનાઢ્યથી ગઈ સદગુરુને વરેલા હોય કે આ લોકની કીર્તિને લઈને કોઈ જગ્યાએ મુક્તાનંદ સ્વામી રહ્યા હોય કોઈ જગ્યાએ બહેનું ભગત બહેનું અને ક્યાં રોકાઈ ગયા? એક રામાનંદ સ્વામીના નિજા હેઠળ રોકાઈ ગયા. અને પછી દર્શન થતા જ એની એવી શ્રદ્ધા બાંધી, એવી શ્રદ્ધા બાંધીને એની કોઈ વાત થઈ શકે નહીં. અને જ્યાં સુધી મુમુક્ષુને શ્રદ્ધા પોતાના ઠાકોરજી મહારાજમાં
અને સદગુરુમાં ન થાય ને ત્યાં સુધી બધું અધૂરું છે, બધું અધૂરું છે. મુક્તાનંદ સ્વામી એવી શ્રદ્ધા બાંધી, એવી પ્રીતિ બાંધી, એવી નિષ્ઠા બાંધીને ગુરુદેવમાં, તો તરત જ બધો રાજમાર્ગ ખુલતો જતો હતો, બધો માર્ગ ખુલતો જતો હતો. એમ મુમુક્ષુને છે ને ઠાકોરજી મહારાજમાં શ્રદ્ધા અને સદગુરુમાં શ્રદ્ધા છે ને એ મોક્ષનો રાજમાર્ગ છે. શું છે? રાજમાર્ગ છે. મુમુક્ષુને ઠાકોરજી મહારાજમાં પ્રીતિ અને ઠાકોરજી મહારાજમાં પ્રીતિ અને સદગુરુમાં પ્રીતિ એ મોક્ષ માર્ગમાં ભક્તિ યોગ છે. મુમુક્ષુને ઠાકોરજી મહારાજમાં અને સદગુરુમાં અને પોતાના સાધુમાં અને પોતાના ભક્તોમાં એટલું બધું હેત કરી દેવું, એટલું બધું હેત કરી દેવું, એના સિવાય બધી જગ્યાએ નિર્લેપ રહેવું, વિતરાગી રહેવું, એ મોટા મોટો યોગ માર્ગ છે, યોગ માર્ગ છે. અને મુમુક્ષુને ઠાકોરજી મહારાજ પોતાની પરંપરાના સદગુરુના સંતો અને પોતાને પ્રાપ્ત થઈ લેવા જે સદગુરુ, એમના વિચારથી વિચારવું ને, એમના વિચારથી વિચારવું, એમના દ્રષ્ટિથી આપણે જોવું, એનો કયો દ્રષ્ટિકોણ છે, એમનો શું અભિપ્રાય છે, એ જ મારો હોવો જોઈએ. અને એ પ્રમાણે જે કર્મ કરવું ને એ કર્મયોગ છે, કર્મયોગ છે. જ્યારે આ રાજયોગ, ભક્તિ યોગ અને યોગ માર્ગ અને કર્મયોગ જેને ઠાકોરજી મહારાજમાં અને પોતાના સદગુરુમાં થઈ જાય ને, તો પછી કાંઈ જોવાનું રે ભગત? કાંઈ એટલે કાંઈ જોવાનું ન રે, કાંઈ એટલે કાંઈ જોવાનું રે. અને જ્યારે આવું બધું કરતો થઈ જાય ને, એ મોટા મોટો બ્રહ્મયોગ, મોટા મોટો બ્રહ્મયોગ કયો ભગત? ઠાકોરજી મહારાજની દ્રષ્ટિથી વિચારવું, સદગુરુની દ્રષ્ટિથી વિચારવું, સદગુરુના દ્રષ્ટિકોણથી વિચારવું, ઠાકોરજી મહારાજના દ્રષ્ટિકોણથી વિચારવું, કે આપણે આપણી સદગુરુ આપણી પરંપરામાં જે સદગુરુ થઈ ગયા છે એમના દ્રષ્ટિકોણથી વિચારવું, એ મોટા મોટો બ્રહ્મયોગ છે. આ યોગ કરવા જેવો છે અને આ અનુષ્ઠાન કરવા જેવું છે. મુક્તાનંદ સ્વામી આવીને તરત ગુરુદેવને કીધું કે ગુરુદેવ મારે ભગવાનના પ્રસંગ કરવા છે તો હું 108 પાઠ કરવા બેસી જાઉં છું રામચોપડીને. કેવું કીધું? કીધું ગુરુદેવ હું 108 માળા ફેરીશ રામ 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 કરીને કીધું? ગુરુદેવ હું 108 પ્રદક્ષિણા કરીશ એવું કર્યું? કીધું? મુક્તાનંદ સ્વામી જો કર્યું હોય ને અનુષ્ઠાન મોટા મોટું, તો એ અનુષ્ઠાન કરેલું છે કે રામાનંદ સ્વામીના દ્રષ્ટિકોણથી વિચારતા હતા, રામાનંદ સ્વામીના દ્રષ્ટિકોણથી ચાલતા હતા, અને રામાનંદ સ્વામીના દ્રષ્ટિકોણથી એમનું કર્મયોગ હતું, કર્મયોગ હતું, કર્મયોગ. એટલે એનામાં એ પાવર હતો, પાવર હતો. સ્વામીને ગુરુદેવના વિચારોનું અનુષ્ઠાન હતું, સ્વામીને ગુરુદેવના શ્રદ્ધાનું અનુષ્ઠાન હતું, સ્વામીને ગુરુદેવમાં પ્રેમનું અનુષ્ઠાન હતું, સ્વામીને ગુરુદેવમાં નિષ્ઠાનું અનુષ્ઠાન હતું, સ્વામીને ગુરુદેવમાં મહિમાનું અનુષ્ઠાન હતું. અને જ્યારે આવું અનુષ્ઠાન થાય ને એ જ સાચો શિષ્ય છે. બાકી નિજ મન મેળે છે ને કરવું ને એ બધું સકામ સકામ. મેં કાલે વાત દોહરાવી હતી, ગોપાળન સાહેબ શું કીધું? મનની ઈચ્છા પ્રમાણે જે કોઈ યોગ કે કેટલા કર્મ કરે એ બધું કેવું છે? સકામ સકામ ને સકામ. મુક્તાનંદ સ્વામી નિષ્કામી હતા, મુક્તાનંદ સ્વામી નિર્લેપી હતા, મુક્તાનંદ સ્વામી વિતરાગી હતા. એનું જો કોઈ કારણ હોય ને એ ગુરુદેવના દ્રષ્ટિકોણથી વિચારતા હતા, ગુરુદેવના દ્રષ્ટિકોણથી ચાલતા હતા, ગુરુદેવના દ્રષ્ટિકોણથી ચાલતા હતા. અને જ્યારે આ ત્રણ વસ્તુ આપણા જીવનમાં આવી જાય ને, આ મુક્તાનંદ જીવનના ત્રણ વસ્તુ હતી. શું? મારા ગુરુ કહેતા જે દિવસથી દર્શન થયા છે એ મારા માટે ભગવાન છે, એ ભગવાન સુધી મને પહોંચાડશે. બીજું, એ જે કહે છે એ જે કરે છે એ મારા સારા માટે કરે છે. અને ત્રીજું, મારે મારી રીતે વિચારવાનું નથી. આ ત્રણ કહેતા આ ત્રિપદી વાક્યોને મુક્તાનંદ સ્વામીએ જીવનના મંત્ર બનાવેલા હતા. આ મંત્રને કારણે છે ને મુક્તાનંદ સ્વામીને બધા રસ્તાઓ ખુલતા હતા. હવે આપણે જે વિચારો ને, હવે આપણે ત્રણ કર્યું છે ભગત,
નથી કર્યું, એના કારણે સુખ આવતું નથી. સુખ નથી આવતું ને આપણને આધ્યાત્મિકતા માર્ગમાં, એનું જો કોઈ કારણે તો આપણે પોતે જ છીએ. આપણા મુમુક્ષુપણામાં કોઈ જગ્યાએ ખામી છે. આપણે ક્યાંક ઠાકોરજી મહારાજને જાણવામાં, આપણે ક્યાંય આપણે ગુરુ પરંપરાના સદગુરુ સંતોને જાણવામાં, આપણે ક્યાંય પોતાના સદગુરુને જાણવામાં ક્યાંક ખામી ધરાવીએ છીએ ને, એના કારણે દુઃખ દુઃખ અંતરમાં શાંતિ નથી રહેતી, શાંતિ નથી રહેતી. કેપ તો પોતાના ઠાકોરજી મહારાજનો હોવો જોઈએ, કેપ તો પોતાના સદગુરુનો હોવો જોઈએ, કેપ તો પોતાના મુક્તાનંદીય પરંપરાનો હોવો જોઈએ. અને આ જ્યારે તિરુડી છે ને, ત્રિવેણી સંગમનો કેપ આવે ને, ત્યારે બધી જ ઈટો છે ને ચણાવા લાગે મોક્ષના માર્ગી, નહીતર ના ચણાય, નહીતર ના ચણાય. મોક્ષના માર્ગમાં મોક્ષની ઈટોની દિવાલો નથી ચણતી ને, એનું જો કોઈ કારણે એક ક્યાંક જગ્યાએ આસક્ત, ક્યાંક જગ્યાએ મોહાંધ, કોઈક જગ્યાએ પોતાના વિચારોનું બળ, કોઈક જગ્યાએ પોતાનું અનુષ્ઠાન, પોતાના વિચારોનું અનુષ્ઠાન, પણ ક્યાંય જગ્યાએ પોતાના સદગુરુનો દ્રષ્ટિકોણ નથી જોતા, કોઈ જગ્યાએ પોતાના પરંપરાના સદગુરુના સંતોનો દ્રષ્ટિકોણ નથી જોતા, કોઈ જગ્યાએ પોતાના ઠાકોરજી મહારાજનો દ્રષ્ટિકોણ નથી જોતા, એ ત્રણેયનો અભાવ છે ને, એના કારણે મુમુક્ષુને હૃદયમાં આધિ વ્યાધિની ઉપાધિનો યોગ સહન કરવો પડે છે, કરવો પડે છે. સુંદરજી દિવાન સ્વામીની આગળ આટલા ઓગળી ગયા, કેતા દર્શન કરતા જ અંતરમાં શાંતિ થઈ ગઈ, એનું શું કારણ હતું? સ્વામીનું કાંતિ માય જે ઉજ્જવળ ચહેરો ચમકતો હતો ને, એનું કારણ જો કોઈ હોય ને, એ તો મોટા જતા અક્ષરધામમાંથી જ આવેલા હતા, પરંતુ આ લોકમાં જ્યારે આવે છે ને, ત્યારે એક લીલા માત્ર કરે છે ને, ત્યારે એ મુમુક્ષુને ઉપદેશ આપવા ને અર્થે કે મુમુક્ષુએ જો જીવન વ્યતીત કરવું હોય ને, તો એક ઠાકોરજી મહારાજને પોતાના સદગુરુને પકડી રાખો, પકડી રાખો, પકડી રાખો. સુંદરજી દિવાન એટલા આશ્ચર્યમય થઈ ગયા, સુંદરજી દિવાન પ્રભાવિત થઈ ગયા. એનું જો કોઈ કારણ હોય તો મુક્તાનંદ સ્વામી પોતાનો પરિચય પોતાના નિજ નામથી નહીં, પોતાના સદગુરુના નામથી પરિચય આપ્યો, પોતાના સદગુરુના નામથી પરિચય આપ્યો. એને ખબર હતી મુક્તાનંદ સ્વામીને કે હું તો કઈ નથી, એના થકી હું અહીંયા છું, એના થકી અહીંયા છું. હવે આપણે બધા અંતર તપાસ કરી જ લેવો કે આપણે બધા પોતાના નામની ઈચ્છા રાખીએ છીએ, કે આ રસિક વલ્લભે કર્યું, કે આ ભગતે કર્યું, આ ભગતે કર્યું, આ ભગત. જ્યારે નામનો નાશ થાય ને, પોતાના નિજનો નાશ, પોતાના નિજ નામનો નાશ થાય અને પોતાના આત્મામાં ઠાકોરજી મહારાજનો નામનો પ્રવેશ થાય, પોતાના આત્મામાં મુક્તાનંદીય પરંપરાના સદગુરુનો નામનો પ્રવેશ થાય, પોતાના આત્મામાં પોતાના સદગુરુનો, પોતાના સંતોનો અને પોતાના ભક્તનો નામનો પ્રવેશ થાય ને, ત્યારે સમજી લેવું કે મને કાંઈક મહારાજ નજીક લઈ જવા કરે છે. અને ત્યારે હૃદયમાં છે ને આનંદ વર્તે, એ વિના આનંદ વર્તે નહીં. બીજી બધી તો આદિ વ્યાધિ ઉપાધિ આવે, કરે દેહ કરીને ટાળતી રહેવી, પરંતુ જો આ બળ, આ વિચાર, આ દ્રષ્ટિકોણ વિચારી રાખ્યો ને, તો બીજા બધા દોષની કોઈ તાકાત નથી કે તમને હેરાન કરી શકે. પરંતુ મૂળમાં છે ને આ પેલા ધરબાઈ દેવું, બરાબર દાબી દેવું કે આ ઠાકોરજી મહારાજને છોડવું જ નહીં, આ સર્વોપરી મહારાજ છે, આ મુક્તાનંદીય સર્વોપરી છે, આ સદગુરુ મને મળેલા મોક્ષના માર્ગે મને લઈ જાય છે, ભગવાન ભેટાડશે, આ સાધુ થકી મને ભગવાન ભેટાડશે, આ ભક્તો થકી મને ભગવાન ભેટાડશે, આ છે ને બરાબર છે ને, લઢી લઢી લઢીને છે ને આત્મા ધરબી દેવું. એટલે પછી ગમે એટલા તમારા વાયરા આવે તો કઈ અડે જ નહીં, માથાજી કદ નહીં, હાલ્યા કરે હાલવા દે. પણ છે ને આત્માને છે ને આમ મજબૂત કરી દેવો પોતાના ઠાકોરજી મહારાજના દૃષ્ટિકોણથી, જે મુક્તાનંદ સ્વામી કેમ કર્યું ગુરુદેવના દ્રષ્ટિકોણથી, આમ બધું જ જડબે સલાક, અમુક વસ્તુ છે ને જડબે સલાક જ કરી નાખો. એમાં મેં કીધું હતું ને પૂર્વે કે અમુક માઇન્ડ સેટઅપ જ કરી દેવાનું, અમુક વાતમાં માઇન્ડ સેટઅપ જ કરી, એમ વાતમાં સેટઅપ જ કરી દે કે આ આમ જ છે, પછી ભલે ને ગમે એટલા આપણને મૂર્ખ સમજીએ કે ગમે એટલા ગાંડા સમજાવ દે, ભાઈ મૂર્ખ તો મૂર્ખ, ગાંડા તો ગાંડા, હવે અને ગાંડા જ ભગવાનને ભજે ને ગાંડા સદગુરુને ભજે, એમાં શું મોટી વાત છે? મુક્તાનંદ સ્વામીએ પોતાના ગુરુદેવથી પરિચય આપ્યો અને સુંદરજી દિવાન અતિશય પ્રભાવિત થઈ ગયા અને પછી કીધું, સ્વામી
તમારું નામ જણાવશો? ત્યારે સ્વામી કહે કે ભાઈ, ગુરુદેવની કૃપાથી ગુરુદેવે મારું નામાકરણ મુક્તાનંદ પાડેલું છે. શું કીધું? મારું નામ મુક્તાનંદ પાડેલું છે. જો તો ખરા મુક્તાનંદ. અને આવું જા બોલ્યા ને સુંદરજી દીવાન અતિશય પ્રભાવિત થયા ગયા કે શું વાણીમાં એનામાં દૈવત છે ને, શું નમ્રપણું છે ને. આવું જેને અતિશય પ્રભાવિત થયા. અને આગળ શું વાત કરે છે સ્વામી એ વાતને આપણે કાલે દોહરાવીશું. એ કથાને પૂર્ણ કરીએ છીએ. બોલો કંસ મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેશ્વરમ ભક્તિધર્માત્માજમ વાસુદેહમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ શ્રી સ્વામી નારાયણમ નીલકંઠમ ભજે. શ્રી ઠાકોરજી મહારાજની જય.